માત્ર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર છ ની અંદર હવે આપણે જોઈએ ત્રિકોણની સમૃપ્તાનો સિદ્ધાંત ત્રિકોણની સિદ્ધાંત કોને કહેવાય તો ત્રિકોણ ત્રિકોણોની વ્યાખ્યા અનુસાર જો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈ એ સંગતતા એબીસી સંગત ડીઈ માટે સમરૂપ થાય તો તે માટે નીચેની શરતનું પાલન થવું જોઈએ હવે તો બે માટે અનુરૂપ ખૂણાઓ કેવા થવા જોઈએ સમાન અને અનુરૂપ બાજુઓના માપ સમ પ્રમાણમાં હોય તો તે બે ત્રિકોણ સમરૂપ છે એવું કહેવાય તો અહીં આપણે એ જ કીધું છે કે ભાઈ જો આ બે ત્રિકોણની સંગતતા એબીસી બી સી સંગત ડીઈ એફ માટે જો નીચેની શરતનું પાલન થાય તો બંને ત્રિકોણ કેવી છે સમરૂપ ત્રિકોણ છે એવું કહી શકાય તો પહેલી શરત કઈ અનુરૂપ ખૂણાના માપ કેવા થવા જોઈએ સમાન એટલે ખૂણો એ ઇઝ ટુ ખૂણો ડી ખૂણો બી ઇઝ ટુ ખૂણો એ અને ખૂણો સી ઇઝ ટુ ખૂણો એફ તથા બીજી શરત એ બી ના છેદમાં ડીઈ બરાબર બીસી ના છેદમાં ઈ એફ બરાબર એસી ના છેદમાં ડીએફ આ બંને શરત નું જો પાલન થાય તો ત્રિકોણ ત્રિકોણ છે એ બતાવવા સમય સમિન્હ કયું છે તો જે આ પ્રકારનું ટેલ ચિહ્ન આવે જે કોમ્પ્યુટરની અંદર તમે ભણો એ એ તેની સમૃપતાની નિશાની છે તો આને શું વચાય ત્રિકોણ એ સમરૂપ ત્રિકોણ ડીઈ એફ એનો મતલબ એમ કે આ બંને ત્રિકોણ કેવા ત્રિકોણ છે સમરુપ ત્રિકોણ છે હવે આપણે ખૂણો 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 ખૂ 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 એટલે શું કહેવાય ખૂણો 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 શરત તો એની વાતચીત કરીએ તો જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તેમની અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર પણ કેમાં થાય સમ પ્રમાણમાં હોય અને તેથી આ બંને ત્રિકોણ કેવા થાય સમરૂપ ત્રિકોણ થાય હવે આપણે ધોરણ નવની અંદર શીખી જ ગયા ભાઈ સમાન ખૂણાની સામેની બાજુના માપ પણ કેવા થાય સમાન તો અહીંયા જો અનુરૂપ ખૂણાના માપ કેવા કીધા છે સમાન તો ઓટોમેટિકલી તેમની બાજુના માપ પણ અથવા તેના ગુણોત્તર લેવામાં આવે તો તમને કેમાં મળે સમ પ્રમાણની અંદર મળે છે તેથી ખૂણા અને બાજુ ખૂણાના માપ સમાન અને બાજુના માપ સમ પ્રમાણમાં હોવાથી બંને ત્રિકોણ કેવા થાય છે સમૃપ ત્રિકોણ થાય છે આ શરત ખૂણાઓને આધીન આપણે સાબિત કરતા હોવાથી એને આપણે ખૂ ખુ ખુ શરત કહીએ છીએ મિત્રો અથવા તો આ પ્રમેયનું નામ છે ખુ 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 પ્રમય હવે જોઈએ ખૂ ખુ શરત બરોબર એટલે ખૂણો ખૂણો ખાલી બે જ ખૂણાની વાતચીત કરેલી તો જો કોઈ એક ત્રિકોણના બે ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાઓને સમાન હોય તો તે બે ત્રિકોણ પણ સમરૂપ થાય છે ત્રણેય ખૂણાની વાતચીત કરી આપેલા ત્રિકોણના ત્રિકોણના કોઈ પણ બે ખૂણા એને અનુરૂપ બીજા ત્રિકોણના બીજા કોઈ પણ બે ખૂણા સાથે કેવા થાય સમાન તો પણ આ બંને ત્રિકોણ કેવા થાય છે સમરૂપ થાય છે અહીં આપણે ખૂણાઓને આધીન આપણે એ બંને ત્રિકોણ સમરૂપ બતાવતા હોવાથી તેને ખોખું શરત કહીએ છીએ અને બે જ ખૂણાની વાત કરી એટલે ખોખું શરત જ્યારે પ્રમેય છ પોઈન્ટ ત્રણની અંદર ત્રણ ત્રણ ખૂણાઓ લીધા હતા એટલે ખો 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 શરત કહેતા હતા હવે જોઈએ પ્રમેય છ પોઈન્ટ ચાર એનું બીજું નામ છે બા 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 શરત એટલે બાજુ 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 ત્રણે ત્રણ બાજુઓ તો બા 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 પ્રમેય અથવા તો બા 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 શરત એ કયું પ્રમેય છે પ્રમેય છ પોઈન્ટ ત્રિકોણોમાં એક બાજુ બાજુ બાજુના સમ પ્રમાણમાં હોય તો તેમના અનુરૂપ ખૂણાઓ કેવા થાય સમાન અને તેથી બંને ત્રિકોણ કેવા થઈ જાય છે સમરૂપ ત્રિકોણ બને છે અહીંયા બાજુઓના માપ સમ પ્રમાણમાં હતા એને લીધે તેમના અનુરૂપ ખૂણાઓ પણ કેવા થાય છે સમાન તેથી બંને શરતનું પાલન થાય એટલા માટે બંને ત્રિકોણ કેવા બને છે સમૃદ્ધ ત્રિકોણ બને છે અને છેલ્લો પ્રમેય પ્રમેય છ પોઈન્ટ પાંચ આપણે એને શું કહીશું બા ખો બા એટલે બાજુ ખૂણો બાજુ ને પ્રમેય તરીકે અથવા તેની શરત તરીકે ઓળખવામાં આવે છે તો એમાં જોઈએ તો જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણા ત્રિકોણનો મદદથી બનતો હોય તો તે બે બાજુઓ બીજા ત્રિકોણની બાજુઓ સાથે કેવી હોય સમ પ્રમાણમાં તો તે બે ત્રિકોણ કેવા થાય છે સમૃપ ત્રિકોણ બને છે અહીંયા વાતચીત કરી દઉં આ એક તમારું ત્રિકોણ છે જેમાં આ ખૂણો તમારો કેવો છે બીજા ત્રિકોણ સાથે સમાન અને આ ખૂણો કઈ બે બાજુની મદદથી બને છે એક આ બાજુ અને બીજી આ બાજુ તો બે બાજુઓ બીજા ત્રિકોણની જે અંતર્ગત ખૂણો હતો એ બે બાજુઓના માપ સાથે કેવો હોય સમ પ્રમાણમાં તો પણ આ બંને ત્રિકોણ સમૃદ્ધ ત્રિકોણ છે એવું કહેવાય મિત્રો હવે જોઈશું આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણ એનો પ્રશ્ન નંબર એક આપેલ આકૃતિમાં આપેલ ત્રિકોણો પૈકી કઈ જોડીના ત્રિકોણો સમરૂપ છે તે તમારે જણાવવાનું છે તમને અહીંયા આકૃતિ આપીએ છીએ એમાંથી કયા ત્રિકોણો સમરૂપ છે એ તમારે કહેવાનું છે પ્રશ્નનો જવાબ આપવા કઈ સમૃપ્તાની શરતોનો ઉપયોગ કર્યો તે લખો અને સમૃદ્ધતાના ત્રિકોણની જોડીઓને સંકેતમાં પણ દર્શાવવાનું છે હમણાં જે આપણે શરતો જોઈ આપણે હમણાં જ જોઈએ કે ભાઈ ખૂ 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 શરત બા 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 શરત કા બા બા ખૂ બા શરત ખૂ ખૂ શરત એમાંથી કઈ શરતનો ઉપયોગ કરીને તમે આ બે ત્રિકોણોને અથવા તો આપેલા બે ત્રિકોણોને સમરૂપ બતાવો છો કે સમરૂપ નથી એ તમારે કહેવાનું છે અને શરતનો પણ અહીં તમારે ઉલ્લેખ કરવાનો છે સાથે સાથે જોડીને કેમાં દર્શાવવાનું છે સંકેતમાં પણ દર્શાવવાનું છે તો હવે જોઈએ અહીં તમને પહેલી આકૃતિની અંદર ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી એમ બે ત્રિકોણ આપેલા છે જેની અંદર એ ખૂણા નું માપ સાહીઠ બી નું એસી અને સી નું પી ક્યુ આર તથા ત્રિકોણ પી ક્યુ આર માટે બરાબર ત્રિકોણ એ બીસી અને ત્રિકોણ પી ક્યુ આર માટે જેમાં ખૂણા નું માપ બરાબર આમાં સાઠ અંશ નો એ તો પી ક્યુઆર ની અંદર સાઠ અંશ નો કયો છે પી ખૂણો બંને એનું માપ કેટલું છે સાઈઠ અંશ એવી જ રીતના ખૂણા બી નું માપ કેટલું છે એસી અંશ તો ત્રિકોણ પી અંદર બી નું માપ કયું ક્યુ કેટલો છે એસી અંશ તો બંને એસી અંશ અને ખૂણા સી નું માપની સાથે ખૂણો કયો આવશે ખૂણો આર એ પણ કેટલો છે ચાલીસ અંશ આમ ખૂણો એ ઇઝિકવલ ટુ ખૂણો પી ખૂણો બી ઇજિકવલ ટુ ખૂણો ક્યુ અને ખૂણો સી ઇજ ખૂણો આર તો ત્રણે ત્રણેય કેવા છે ખૂણાઓના માપાય છે તેથી આપણે લખી શકાય કે ભાઈ ખૂ 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 ખુ મુજબ હવે આપણે સંકેતમાં ત્રિકોણ સમરૂપ હવે ત્રિકોણ એની સાથે કયો તો પી બી ની સાથે ક્યુ અને સી ની સાથે આર તેથી ત્રિકોણ એ બી સી સમરૂપ ત્રિકોણ પી ક્યુ સાબિત થાય છે અથવા તો સમરૂપ છે એવું કઈ શકાય બરાબર આવી રીતે તમારે કઈ શરતનો અને કેવી રીતે ઉપયોગ કર્યો છે એ તમારે દર્શાવવાનું છે મિત્રો બીજી આકૃતિ જોઈએ તો બીજી આકૃતિની અંદર એમાં પણ તમને ત્રિકોણ એ અને પી આપેલા છે જેમાં એ નું માપ બે બી નું માપ બે પોઈન્ટ પાંચ અને એ નું માપ કેટલું આપ્યું છે ત્રણ તો એવી જ રીતના પી નું માપ છ ક્યુ નું માપ ચાર અને પી નું માપ કેટલું આપ્યું છે પાંચ

તો અહીંયા એના અનુસંધાનમાં લાગતું ઓળખતું કેટલા છે પાંચ તેથી આપણે લખી શકાય કે ભાઈ બીસી બી સી ના છે પાંચ તો બે પોઈન્ટ પાંચ ગુણ્યા બે કરો એટલે કેટલા થાય પાંચ એટલા માટે અહીંયા પણ તમને ગુણોતર કેટલો મળે એક ના બે અને ત્રીજો ગુણોત્તર હવે એસી ના છેદમાં કયો આવશે પી તો એસીનું નું માપ ત્રણ અને પીકીનું નું માપ છ તો અને એસી ના છેદમાં પિક્યુ નો ગુણોત્તર પણ એકના છેદમાં બે આમ બધા જ ગુણોત્તર તમને કેવા મળે છે સમાન તેથી અહીંયા આપણને અને અનુસંધાનમાં ગુણોત્તર સમાન મળ્યા તો લખાય બા બા સર મુજબ બા બા બારત મુજબ ત્રિકો સમૃદ્ધ ત્રિકોણ હવે સાથે સાથે તો કયું હતું સાથે હતું આર તો આમાં પણ બી છે અને અહીંયા પણ બી છે તો બે ની અંદર સામાન્ય કયો છે તો આર તો બી ની સાથે કયો આવશે આર તો એની સાથે ક્યુ અને સી ની સાથે પી તેથી અહીંયા તમારું ત્રિકોણ કયું બને ત્રિકોણ એ બી સી સમરૂપ ત્રિકોણ ક્યુ આર પી એમ એન અને ત્રિકોણ ડીઈ એમાં પણ તમને બાજુ નામ આપે બે પોઈન્ટ સાત બરોબર પછી એમ નું માપ બે અને એલ નું માપ ત્રણ તો એવી જ રીતના ત્રિકોણ ડીઈ ની અંદર ડીઈ નું માપ ચાર ઈ નું માપ પાંચ અને માપ કેટલું આપ્યું છે 6 હવે આ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ બનશે નહીં તો અહીંયા લખી દેવાય કે ભાઈ સમૃહ ત્રિકોણ નથી શું કામ નથી

પરંતુ ગુણોત્તર છેદમાં જે આ ગુણોત્તર તમને સરખો મળતો નથી એટલે અહીં લખી શકાય ઇઝ નોટ ઇક્વલ ટુ એક ના છેદમાં બે આ જો ત્રણે ત્રણ ગુણોત્તર સરખા મળતા હોત તો આપણે આ બંને ત્રિકોણ સમૃદ્ધ ત્રિકોણ છે એવું થાત પરંતુ અહીંયા ત્રીજો ગુણોત્તર બે પોઈન્ટ સાત ના છેદમાં પાંચ મળે છે જે આપણે મળવો જોઈએ તો એક ના છેદમાં બે મળતો નથી માટે આપેલ ત્રિકોણ સમૃદ્ધ ત્રિકોણ નથી મિત્રો હવે નેક્સ્ટ એના પછી ચોથો જોઈએ તો એમાં તમને બે ત્રિકોણ છે એમ એન અને એલ એક પેલો ત્રિકોણ છે અને બીજો ત્રિકોણ છે પી ક્યુ આર જેની અંદર ખૂણો એમનું માપ સિત્તેર અંશ તો અહીંયા ખૂણા ક્યુ નું માપ સિત્તેર અંશ એમ એન નું માપ બે પોઈન્ટ પાંચ તો અહીંયા પી ક્યુ નું માપ પાંચ અને એલ એલ એમ નું માપ પાંચ તો અહીંયા ક્યુ નું માપ કેટલું મળે છે દસ તો આપણે લખી શકાય કે ભાઈ ખૂણો ખૂણો બરાબર કેટલો છે એટલે બંને અંદર એક ખૂણો બીજી વસ્તુ એમ તો એમ ના છેદમાં શું લખાય પી ક્યુ બે પોઈન્ટ પાંચ ના છેદમાં પાંચ એટલે કેટલા મળે ગુણોત્તર એક ના છેદમાં બે અને બીજો ગુણોત્તર છેદમાં એક ના છેદ માં બે અહીંયા બે બાજુ ગુણોત્તર સમાન મળે છે અને એક ખૂણો તો આપણે કયું લખી શકાય તો બાખુબા શરત મુજબ કઈ શરત તો બા ખૂબા શરત મુજબ બંને ત્રિકોણ કેવા થાય સમૃદ્ધ ત્રિકોણ થાય તો પેલું ત્રિકોણ કયું એલ સમૃપ ત્રિકોણ સાથે કયો ક્યુ પી આર કે એન એન ની સાથે કયો આવશે પી આવશે અને એલ ની સાથે કયો આવશે આર તેથી ત્રિકોણ એમ એન એલ સમૃદ્ધ ત્રિકોણ ક્યુ પી આર થાય છે પાંચ મી આકૃતિ ત્રિકોણ એ ની અંદર એ નું માપ એસી અંશ છે એ નું માપ બે પોઈન્ટ પાંચ અને બીસી નું માપ ત્રણ સેમી છે એવી જ રીતના ત્રિકોણ ડી ની અંદર એફ નું માપ કેટલું છે એસી અંશ છે ઈ એફ નું માપ છ છે અને ડી નું માપ પાંચ છે અહીંયા ખૂણો અને તેમની અંતર્ગત બે બાજુ આપી છે જ્યારે જયારે ખૂણો અને એની સિવાયની અંતર્ગત બે બાજુ આપેલી નથી એટલા માટે આ બંને ત્રિકોણ સમૃદ્ધ ત્રિકોણ બનશે नहीं तो आप बड़े देखा दिखाई ए भाई समरूप त्रिकोण नहीं कारण के में अंतर्गत बाजू ओ साथ कोण समान थतो नहीं તેથી સમરૂપ ત્રિકોણ નથી બરાબર શું કામ સમરૂપ નથી તો અહીંયા એક ભાગ ખૂણો આપ્યો છે તેને અંતર્ગત બે બાજુઓ નથી જ્યારે અહીંયા ખૂણો છે ને એને અંતર્ગત બે બાજુઓ આપેલી છે એટલા માટે અહીંયા તમે સમાન ખૂણાઓ નથી થતા એટલા માટે આ સમરૂપ ત્રિકોણ નથી હવે છેલ્લો છઠ્ઠો એક્ઝામ્પલ બે ત્રિકોણ ડી અંદર ડી નું માપ છે જેમાં એક ખૂણાનું માપ સરખું મળી ગયું ઈ અને ક્યુ બંને એસી અંશના છે પણ અહીંયા જે આપ્યો છે ડીનું માપ એવું પાછું અહીંયા નથી અને એફ નું માપ છે તો આપણે ત્રિકોણ ડીઈ એફ માટે લખી શકીએ ત્રિકોણ ડીઈ એફ માટે ખૂણો એફ ઇઝ ઇક્વલ ટુ એકસો એસી માઇનસ ખૂણો ડી માઇનસ ખૂણો ઈ કારણ કે આપણને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એસી અંશ હોય એમાંથી જો મારે એફ ખૂણાનું માપ મેળવવું હોય તો બે ખૂણાનું માપ તમારે શું કરવું પડે બાદ કરવું પડે કેમાંથી એકસો ને એસી અંશમાંથી તેથી એકસો એસી ખૂણા ડીનું માપ સિત્તેર અને ખૂણા ઈનું માપ એસી તેથી એકસો ને એસી

ખૂણો ડી ઇઝી કોલ ટુ ખૂણો પી બંને કેટલા સિત્તેર અંશ ખૂણો ઈ બરાબર ખૂણો ક્યુ કેટલા બંને એંસી અંશ અને ખૂણો એએફ બરાબર ખૂણો આર બંને કેટલા ત્રીસ અંશ કાંઈ ત્રણે ત્રણ ખૂણા કેવા છે સરખા મળે છે તેથી આપણે ખો ખો ખૂ શરત મુજબ બંને ત્રિકોણ તો ત્રિકોણ સમૃપ ત્રિકોણ ડીઈ એફ ડી ની સાથે કયો છે પી ઈ ની સાથે ક્યુ અને એફ ની સાથે આર તેથી ડીઈએફ સમરૂપ ત્રિકોણ પી ક્યુ થાય છે મિત્રો પ્રશ્ન નંબર બે આપેલ આકૃતિમાં ત્રિકોણ ઓડીસી સમરૂપ ત્રિકોણ ઓ બી એ તમને બે ત્રિકોણ અને આ ત્રણ બંને ત્રિકોણ કેવા વસ્તુ સી બી ઓ કેટલો આપ્યો છે એકસો પચીસ અંશ અને ખૂણો સીડીઓ કેટલો આપ્યો છે સિત્તેર અંશ હોય તો ખૂણો સી એટલે આ ખૂણો પછી ડીસીઓ એટલે આ ખૂણો અને ઓ એ બી એટલે આ ખૂણો તમારે ત્રણ ખૂણા મેળવવાના છે તો હવે મિત્રો આપણે અહીંયા લખી શકે કે ભાઈ ત્રિકોણ ઓડીસી ત્રિકોણ ઓડી સી માં ખૂણો સી બી ઓ સી કેવો અને બહિષ્કોણ નું માપ તેના અંતર ના કેવા હોય સરવાળા જેટલું હોય છે એટલા માટે ખૂણો બી ઓ સી ઇઝ ઇક્વલ શું લખાય ખૂણો ડી પ્લસ ખૂણો સી ખૂણો બી ઓ સી નું માપ કેટલું આપ્યું છે એટલા માટે ખૂણો સી તમને મળે ખૂણો સી એટલે શું લખાય ડીસી ઓ લખાય તેથી ખૂણો બરાબર ડી બરાબર એકસો માંથી સિત્તેર જાય તો કેટલા વધે મિત્રો

એટલે કેટલા વધે પંચાવન અંશ આમ તમને બીજો ખૂણો ડી ઓસી અને ડીસીઓ આ બંને ખૂણા તમને મળી ગયા પંચાવન અંશ હવે તમારે શું મેળવવાનું છે ખૂણો ઓ એ બી એટલે આ ખૂણો બાકી તો આપણને ખબર જ છે રકમમાં તમને આપી દીધું છે શું આપ્યું છે કે ભાઈ ત્રિકોણ ઓડીસી સમરૂપ ત્રિકોણ ઓ બી એ બરાબર આ બંને ત્રિકોણ સમૃપ છે એનો મતલબ એમ ખૂણો ઓક્વલ ટુ ખૂણો ઓ એ બી થાય બંને ખૂણા સરખા થાય કયો ખૂણો ઓ એ બી આ બંને ખૂણા સરખા થાય કેમ સમૃપ ત્રિકોણ છે એટલા માટે તો ઓડી ની કિંમત આપણી પાસે છે કેટલી છે પંચાવન અંશ તેથી ખૂણો ઓ એ બી ની કિંમત પણ તમને કેટલી મળે પંચાવન અંશ આમ તમને ત્રણે ત્રણ ખૂણાની કિંમત કેટલી મળે છે પંચાવન અંશ મળે છે મિત્રો